न्यूज 18 ની મુહિમ ઇડરિયાગઢને બચાવો વિશે। साबरकांठाना ईडर में आज बंद नो एलान आपवामां आव्यो छे। आ बंद नो कोई राजकीय कारण नहीं परंतु पर्यावरण बचावा आ बंद आपवामां आव्यो छे। ईडरियागढ़ में चाली रहेला खननना विरोध में ईडरवासीओ छेल्ला 2.5 वर्षथी ईडरियागढ़ बचाओ आंदोलन चलावी रह्या छे, छतां पण कोई असरकारक पगला नहीं लेवाया होवाना कारणे आखरे शहेरीजनो गांधी चिंध्या मार्गे आंदोलनने वेग आपी रह्या छे। ईडरियागढ़ने बचावा माटे जिल्लाना मोटा भागना संगठनो समर्थनमां उतर्या छे। ईडरियागढ़ मात्र ईडरनो ज नहीं समग्र गुजरातनो गौरव छे। त्यारे न्यूज 18 ने पण ईडरियागढ़ बचावा मुहिम शुरू करी छे। खनन गुजरातनी अस्मिताने खरडी न काढे ते माटे मात्र ईडर ज नहीं तमाम गुजरातीओए आ मुहिमने समर्थन आपवुं पड़शे। प्रवासन तरीके डेवलप करवामां आवे पर्यावरण ने नुकसान थाय छे। जो आ ईडरियागढ़ ने प्रवासन तरीके वेग आपवामां आवे तो अहींना रोजगार पण वधे अने अहींनी संस्कृति पण जळवाई रहे तेवुं छे। तो ईडरियागढ़ ने बचावा माटे हाल मुहिम शुरू करी देवामां आवी छे। त्यारे आज अंगे वधु वात करवा माटे संवाददाता ईशान परमार जोड़ाई रह्या छे। ईशान, ईडरियागढ़मां छेल्ला केटलाय समयथी खनन चाली रह्युं छे अने ते माटे केटलाक युवानो पण साथे आव्या हता अने तेओए आ मुद्दे विरोध पण नोंधाव्यो हतो। जो कि हजु पण आ कार्यवाही करवामां आवी रही छे, एटले के खननी प्रक्रिया हजु पण चाली रही छे, जेने लईने हवे न्यूज 18 गुजराती पण मुहिम उपाड़ी छे। जाणवा मांगे छे कि छेल्ला केटला समयथी आ खनन अहीं करवामां आवी रह्युं छे, જેને લઈને ક્યાં ક્યાં રજૂઆતો થઈ છે પણ તે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। જણના ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લા અને ગુજરાતની શાન સમા ગણાતો ઈડરિયાગઢ, આ ઈડરિયાગઢ અજય છે અને અમર છે, પરંતુ અત્યારે હાલ જે ઈડરિયાગઢ ઉપર છેલ્લા કેટલાય સમયથી છેલ્લા 3-4 મહિનાથી ખનન ફરી શરૂ થઈ ગયું છે। અગાઉ પણ જ્યારે વિરોધો દર્શાવવામાં આવ્યા હતા અને તે બાદ ઈડરનું ગઢ ઉપર ખનન થતું બંધ થઈ ગયું, પરંતુ કેટલાક સમયથી ફરી ગઢ ઉપર ખનન શરૂ થવાને લઈ સ્થાનિકો અને વિવિધ સંગઠનો અને બધામાં પણ રોષની લાગી ઊભી થઈ હતી કે કારણ કે આ ઈડરિયાગઢ અજય છે અને ઘણા એવા ઇતિહાસ ઘણી એવી ઘટનાઓ ઘણી એવી દુર્ઘટનાઓનો પણ સાક્ષી નથી આ ગઢ, પણ છતાં પણ આ ઈડરિયાગઢ ઉપર ખનન થઈ રહ્યું છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળે છે અને જે ઈડરિયાગઢ ઉપર જે ખનન થઈ રહ્યું છે જેના અવાજથી જે જંગલી પ્રાણીઓ છે, દીપડા છે કે અન્ય કોઈ પ્રાણીઓ, તો પણ જે ઉપરથી નીચે માનવ વસ્તીમાં ઘૂસી જાય છે ને માનવ ઉપર પણ હુમલા કરતા હોય છે, એવા પણ બનાવો પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે જેના કારણે જે પ્રાણીઓના પણ જીવના જીવ પ્રાણીઓના જીવ ના જાય, આ ઉપરાંત જે પ્રાણીઓ માનવ વસ્તીમાં ના ઘૂસે એ માટે પણ, અને જે ઈડરિયાગઢ છે અજય છે અને જે પથ્થર છે તૂટેના અને ઈડરિયાગઢ આવનારી પેઢી પણ આ જે ગઢ જોઈ શકે તે માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। અને અત્યારે હાલે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ સ્વયંભૂ તમે મારી પાછળ જોઈ શકો છો કે સ્વયંભૂ વહેલી સવારથી વિવિધ સંગઠનો અને વિવિધ લોકોએ પણ આજે બંધમાં જોડાયા હતા, બાર એસોસિએશન પણ જોડાયું હતું। અત્યારે હા માર્કેટ યાર્ડ પણ બંધ છે, તો તમામ પ્રતિબંધો પોતાના કામકાજ બંધ રાખીને બંધ રાખી છે, આ ઉપરાંત તમામ વેપારીઓ વિવિધ સંગઠનો તમામ સમાજો તમામ લોકોએ આ ઈડરિયાગઢના બંધના સમર્થન આપ્યું છે અને બંધને લઈને અત્યારે હાલ તો બધા લોકો જોડાઈ રહ્યા છે। તો આ ઉપરાંત જે આ ફરી ખનન શરૂ થયું તે માટે અગાઉ પણ એમણે અનેક રજૂઆતો કરી છે, અત્યારે પણ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે અને મુખ્યપ્રધાન સુધી પણ રૂબરૂ મુલાકાત અને પત્ર લખન દ્વારા પણ વિવિધ પત્રો પણ લખાયા હતા, 10,000થી પણ વધુ પત્રો ઈડરગઢ પ્રેમીએ લખીને રજૂઆત કરી હતી। આ રીતે અનેક રીતે ઈડરગઢ ઉપર ખનન બંધ થાય તે માટે રજૂઆત કરી હતી, પરંતુ ખનન શરૂ થાય એના કારણે આજે સ્થાનિકો અને વિવિધ સંગઠનો મેદાને ઉતર્યા છે, પોતાની રીતે જ ગઢ બચાવવા માટે જોડાઈ રહ્યા છે। જળના બિલકુલ ઈશાન, એવું આભાર, પરંતુ આ ઈડરિયાગઢ બચાવવાની મુહિમમાં ચોક્કસથી સૌ ગુજરાતીઓએ જોડાવવું જોઈએ, કારણ કે ઈડરિયાગઢ એ ગુજરાતના ગૌરવ સમાન પણ છે। સમાચારો મળી રહ્યા છે પાટણથી। પાટણમાં ગમખ્વાર અકસ્માતમાં બાળકી સહિત 3 લોકોના મોત થયા છે। ચાણસમાં મહેસાણા હાઈવે પર થયો હતો અકસ્માત, જેમાં ઘટના સ્થળે જ બાળકી સહિત 3 લોકોના મોત થયા,
स्विफ्ट कार और टैंकर वच्चे सर्जायो हतो अकस्मात। बाइक ने बचावा जता रोड पर आ दुर्घटना घटी जेमा कार में सवार त्रणे लोकोना मौत थया। तो बाइक ने बचावा जता दुर्घटना घटी जेमा अकस्मात सर्जायो त्रण लोकोना घटनास्थल पर ज मौत थया छे जेमा एक बाळकी नो पण समावेश थाय छे। स्विफ्ट कार और टैंकर वच्चे सर्जायो हतो अकस्मात जेमा त्रण लोकोना मौत थया। वडोदराना दांडिया बजारमां मारामारीनो एक वीडियो वायरल थयो। पार्किंगना मुद्दे थयेली बोलाचाली बाद मारामारीनी घटना बनी हती। वायरल वीडियोमां ईसमो पत्थरथी एकबीजा पर हुमला बाद छुट्टा हाथनी मारामारी करता होय तेवुं नजरे पड़ी रह्युं छे। दांडिया बजारमां हाजर लोको मारामारीनो तमाशो जोता रह्या परंतु मार खाता ईसमने बचावा वच्चे कोई न आव्युं। आखरे मामलो रावपुरा पोलीस मथके पहोंच्यो अने पोलीसे वधु तपास हाथ धरी छे। अरवली में कोरोना रसीकरण केन्द्र पर दारूडिया की धमाल जेमा दारूडियाए धमाल साथ तोड़फोड़ पण करी हती। रसीकरण की कामगिरी अटकाव्यानो तेने प्रयास कर्यो। रसी लेवा जता आरोग्यकर्मीओ में डरनो माहौल फैलायो छे। दारूडियाए अहीं आखू वेक्सिनेशन सेंटर कब्जे लीधुं होय तेवा दृश्य सामे आव्या छे। वायरल वीडियो मोडासा तालुकाना एक गामनो होवानी प्राथमिक जानकारी सामे आवी रही छे। निवासी तबीबों की हड़ताल में तड़ा पड़ा है। चार शहर में हड़ताल समेटी लेवाई है जैसे कि बे शहर में हड़ताल यथावत है। अमदावाद और सूरत शहर में तबीबों की हड़ताल यथावत जोवा मळी। जो कि जामनगर भावनगर राजकोट और वडोदरा में हड़ताल समेटी लेवाई है। छेल्ला बे दिवस थी बैठकों दौर चली रह्यो हतो त्यारे आज निवासी तबीब की हड़ताल नवमो दिवस है परंतु अमदावाद और सूरत में निवासी तबीबों हजू पण हड़ताल पर है। तो अमदावाद में निवासी तबीबों की हड़ताल यथावत है तेरे हड़ताल ने पगले बैठकों दौर फरी शुरू थयो छे। बीजे मेडिकल कॉलेज में बंद बारणे बैठक शुरू थई छे जेमा जुनियर डॉक्टर्स और हेल्थ अधिकारी वच्चे आ बैठक योजाई। गांधीनगर थी पण अधिकारी कॉलेज पहुंचा था। मेडिकल एजुकेशन डायरेक्टर डॉक्टर आर दीक्षित हाजर रहा। डीन डॉक्टर प्रणेश शाह सिविल सुप्रिटेंडेंट जेवी मोदी हाजर रहा। वीडियो कॉन्फरेंस थी हेल्थ कमिश्नर पण जोड़ाया। इमरजेंसी सेवा में नहीं जोड़ाता तबीबों ने समझावानो पण प्रयास थयो। बैठक में हड़ताल समेटाय तेवी मांग कराई। જ્યાં સુધી અમારી ડિમાન્ડ છે જ્યાં સુધી એ પૂરી નથી થતી ત્યાં સુધી બીજેએમસી જેડીએ તરફથી આ સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે અને અમને એવી આશા છે કે ગવર્મેન્ટ પોઝિટિવ રિસ્પોન્સ બતાવશે અને અમારી જે ડિમાન્ડ છે કે બોન્ડ ઇક્વલ ટુ એસઆર એ બધી બેચ એટલે કે 2018 એડમિશન 2019 એડમિશન અને 2020 એડમિશનની જે બેચ છે એના માટે એ લાગુ પડશે। વડોદરામાં પણ રેસિડેન્ટ ડોક્ટરની હડતાળનો આવ્યો છે સુખદ અંત। રેસિડેન્ટ ડોક્ટર્સે દર્દીઓને પડી રહેલી મુશ્કેલીને કારણે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે। સાથે સરકારે પણ માંગણીઓ સ્વીકારવાનું આશ્વાસન આપ્યું છે। બધી જ કોલેજમાંથી યુનિયન ગવર્મેન્ટને મળવા ગયેલા અને ગઈકાલે જે ડિસિઝન લેવાય છે એ પ્રમાણે હડતાલ અમે અને બીજી બધી કોલેજીસમાં સમેટી લેવાય છે અને અત્યારે એના સંદર્ભમાં જે સરકારશ્રીએ જે મિટિંગમાં અમને પ્રોમિસ આપેલી એ પ્રમાણે એની આગળ ડિસ્કશન કરવા માટે અત્યારે 11 વાગ્યાની મિટિંગ પણ છે। તો આગળ કરીશું સમાચારો પર નજર।